અમુક સેન્ટેન્સ કરાવું છું કે સાહિલ છે,
સાહેબ શોર્ટ હોય તો મુસ્કાન કેવી હશે? મુસ્કાન અહીંયા જો આપણે શોર્ટ નું અહીંયા શોર્ટ નું શું થાય છે? ટોલ કીધું છે તો ત્યાં શું થશે? ટોલ કેવી થશે? ટોલ એટલે આ રીતે તમારે વિરુદ્ધાર્થી શબ્દો જોવાના છે. પછી જુઓ ની શું કીધું છે? ની બેગ ઇઝ હેવી. કેવું છે? હેવી. હેવી એટલે વજનદાર. શું થશે? હેવી એટલે વજનવાળું. જેવું બેગ છે એ વજનદાર છે. કેવું છે? વજનદાર છે. તો પછી કે છે કે માય પર્સ ઇઝ, હવે જો હેવી કીધું તો એ વજનદાર કીધું, તો વજનદાર વિરુદ્ધાર્થી થી લાઈટ એટલે ઓછું ભાર વજન હોય એટલે લાઈટ. કેવું? શું થશે? લાઈટ. ધીરે હેવી નું વિરુદ્ધાર્થી લાઈટ થશે. બરાબર છે. આ રીતે આપણે અલગ અલગ વિરુદ્ધાર્થી શબ્દો જોવાના હોય છે. જુઓ આગળ આગળ જોઈએ તો એક્ટિવિટી 12
એટલી વાત છે એની અંદર આપણે જોઈશું તો પછી નીચે જુઓ પછી શું કીધું છે
the shopkeeper. શોપકીપર એટલે શું થશે દુકાનદાર એટલે અહીંયા એસ પછી આપણે એપોસ્ટ્રોફી કરીને એસ લગાડ્યો આ રીતે કરીને એસ લગાડવાનું એટલે શું ગણાય દુકાન દુકાનદારની શર્ટ શું કીધું છે શર્ટ ઇઝ પિંક જે શોપકીપર મગનભાઈ છે તેમને જુઓ ચિત્રમાં કેવા કલરની શર્ટ પહેરી છે શર્ટ કેવી છે પિંક કલર કેવી છે દુકાનદારની શર્ટ ગુલાબી કલર પિંક કલર એટલે ગુલાબી રંગની છે બરોબર ગુલાબી રંગની છે પછી શું કીધું છે હિઝ કેપ ઇઝ રેડ શું થશે તેને જે ટોપી હિઝ કોની માટે વપરાયું છે અહીંયા મગનભાઈ માટે કોની માટે મગનભાઈ તો એ કીધું હિઝ કેપ એટલે તેની ટોપી તો કોની ટોપી થઈ મગનભાઈની કારણ કે અહીંયા શું કીધું છે હી હી